પાલનપુર તાલુકાના સેમુદ્રા ગામે ખેડૂતોએ કરેલા જળ સંચયના કામોની મુલાકાતે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ સહિત આગેવાનો પહોંચ્યા હતા અને તેમણે કામોનું વખાણ કરી વૃક્ષારોપણ કરી ખેડૂતોને સન્માનિત કરી જળ સંચયના કામોને વેગવંતા બનાવવા સરકાર મદદ કરે તેવી રજૂઆત કરવાની ખાતરી આપી હતી। બનાસકાંઠામાં ભર ચોમાસે ખેડૂતો હજુ વરસાદની રાહ જોઈ રહ્યા છે। પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે પરંતુ વરસાદ નથી। જિલ્લામાં સિંચાઈ માટે પાણી નથી ત્યારે ખેડૂતોએ વરસાદ ભરોસે વાવેતર કર્યું હતું પરંતુ હવે તે પણ નિષ્ફળ જાય તેવા એધાણ જોવા મળી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા ભાજપ પ્રમુખ સહિત તેમની ટીમ પાલનપુર તાલુકાના સેમુદ્રા ગામે આવી પહોંચી હતી। સેમુદ્રા ગામના મહિલા તલાટી દ્વારા જળસંચય માટેનું અભિયાન શરૂ કરાયું છે જેને લઈને મહિલા તલાટીએ પોતાના ગામમાં 27 ખેડૂતોના બંધ પડેલા કુવા રિચાર્જ કરાવ્યા છે જેથી ખેડૂતોને તેનો ફાયદો થતા અનેક ગામના ખેડૂતો તેનાથી પ્રેરાઈ પોતાના ગામોમાં જળસંચયના કામો કરી રહ્યા છે। મહિલા તલાટી અને ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે આજે ભાજપના જિલ્લા પ્રમુખ કુમારસિંહ ચૌહાણ સહિત ભાજપના નેતાઓ સેમુદ્રા ગામે પહોંચી જળસંચયના કામો જોઈ તેમના કાર્યના વખાણ કરી ગામમાં વૃક્ષારોપણ કરીને મહિલા તલાટી અને ખેડૂતોનું સન્માન કર્યું હતું। ત્યાં સરકાર પણ જળસંચયના કામોમાં ખેડૂતોને મદદ કરે તેવી સરકારને રજૂઆત કરવાની ખાતરી આપી હતી। પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે પ્રદેશના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે। એના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર વૃક્ષારોપણ અને જળસંચયના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। આજે સેમુદ્રા ગામે બેન હિરલબેન મેઘરાજભાઈ અને એમની ટીમ દ્વારા આ વિસ્તારના કૂવાઓ જે તળ ઊંડા ગયા હતા એને રિચાર્જ કરવાનું જે અભિયાન ઉપાડ્યું છે એના અહીંયા સેમુદ્રા ગામે અમે આવ્યા છીએ અને અહીંયા ખેડૂતના કૂવાનું કઈ રીતે વરસાદી પાણીથી રિચાર્જ થાય નજરો નજર જોયા પછી ખરેખર એમને અભિનંદન આપવા ઘટે છે। મિત્રો, આ પ્રકારે વરસાદી પાણીને રોકીને ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં આ પ્રકારે જો કન્સેપ્ટ કરવામાં આવશે તો આ ધાંધાર જે વિસ્તાર છે એ હાચબલો ખરેખર ધાંધાર વિસ્તાર બનીને રહેશે, ખેડૂતોને ખૂબ લાભદાયી થશે। સર, જળસંચયનું અભિયાન એક સારી રીતે ચાલુ રહે છે, સરકારની મદદ ખેડૂતો ઈચ્છી રહ્યા છે, શું કહે? સરકાર કાયમે ખેડૂતોના પક્ષે જ હોય છે અને આ પ્રકારનું જે ઉમદા કાર્ય છે અમારો પણ પ્રયાસ રહેશે, સરકાર તમામ પ્રકારની મદદમાં જે પ્રકારે જરૂર હશે એ પ્રકારે ઊભી રહેશે। બનાસકાંઠામાં દિવસે ને દિવસે પાણીના તળ ખૂબ જ ઊંડા જઈ રહ્યા છે જેને લઈને વરસાદી પાણી વહી ન જાય અને તે પાણી જૂના અને બંધ પડેલ બોરમાં સંગ્રહ કરી પાણીના તળ ઊંચા આવે તે માટે સેમુદ્રા ગામના મહિલા તલાટી હિરલબેન ચૌધરીએ છેલ્લા 2 વર્ષથી જળસંચય માટેનું અભિયાન શરૂ કર્યું હતું। જે અભિયાનમાં જિલ્લાના દરેક તાલુકામાં ખેડૂતો સાથે મિટિંગ યોજી ખેડૂતોને જળસંચય માટે સમજાવ્યા હતા। તલાટી હિરલબેન સૌપ્રથમ સેમુદ્રા ગામના ખેડૂતોને સમજાવીને 27 કુવા રિચાર્જ કરાવ્યા છે જેથી ખેડૂતોને લાભ થતા તે જોઈ અન્ય ગામના ખેડૂતો પણ પ્રેરાયા હતા। મહિલા તલાટીએ ગામે ગામ ફરી જિલ્લામાં અત્યાર સુધી 500થી વધુ કુવાઓ રિચાર્જ કરાવવાનું કામ કરીને જિલ્લામાં જળસંચયનું અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાનમાં અનેક ખેડૂતો અને લોકો પણ જોડાઈ રહ્યા છે। જળસંચયની શરૂઆત મેં 2 વર્ષ પહેલાં સેમુદ્રા ગામથી જ કરી। મારું નામ હિરલબેન ચૌધરી, હું સેમુદ્રા ગામમાં 2015થી ફરજ બજાવું છું અને જ્યારે સેમુદ્રા ગામમાંથી મને આ વિચાર આવ્યો ત્યારે મેં આખા જિલ્લાની અંદર આ અભિયાનની કામગીરી શરૂ કરી અને આજે આ અભિયાન 3જું વર્ષ છે કે જેમાં દરેક તાલુકામાં દરેક ગામમાં અમારી ટીમ સાથે કે જેમાં સેમુદ્રામાંથી શામળભાઈ, મોટામાંથી જનકભાઈ, સેજરપુરા સરપંચ લાલજીભાઈ મેરવાડા પૂર્વ સરપંચ, એ અમારી ટીમ જે નિસ્વાર્થભાવે મારી સાથે હર હંમેશ અને આ વર્ષે મેઘરાજભાઈ રૂપપુરા જે કિસાન સંઘના પ્રમુખ છે એ મારી સાથે જોડાયા અને દરેક તાલુકામાં દરેક ગામમાં આ અભિયાન માટે કુવા રિચાર્જની શરૂઆત થઈ અને લોકો જે લોકજાગૃતિ માટે જે અભિયાન લીધેલું એમાં અમને બહુ સફળતા મળી। ટીંબાચોડીની અંદર 32 જેવા ચેમ્બર બની ગયા, સેમુદ્રા ગામમાં હું આજની તારીખમાં 27 ચેમ્બર બની ગયા અને 100% રિચાર્જિંગનું કામ કરાવીએ છીએ કે જેમાં ખેડૂતોને જોડેથી કોઈ પણ ખર્ચ લીધા વગર અમે અમારી ટીમ સાથે મળીને સેમુદ્રા ગામમાં 100% રિચાર્જિંગનું કામ કરાવી અને આજે હાલની તારીખમાં પૂર્ણતાના આરે છીએ અને સેમુદ્રા ગામમાં આખા ગામનું પાણી જે લગભગ 1200-1300 ફૂટની પાઇપલાઇન નાખી અને જે એક ખેડૂતનો કૂવો પડેલો એની અંદર અમે લઈ જવાનો એક અમારો એક બીજો પ્રયાસ છે કે જે હાલ ચાલુ થઈ ગયો।
સેમદરા ગામે ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને અનેક બોરવેલ કરવા છતાં પાણી મળતું નથી. છેલ્લા એક વર્ષમાં ગામમાં 40 જેટલા ખેડૂતોના બોરવેલ ફેલ જતા ખેડૂતોની હાલત દયનીય બની હતી. ત્યારે હવે કુવા રિચાર્જથી ખેડૂતોએ નવો માર્ગ અપનાવ્યો છે, જેનાથી ખેડૂતોને આવનારા સમયમાં ફાયદો થાય તેવી આશા બંધાઈ છે. અને હું મૂળ વતની સેજલપુરાનો રહેવાસી છું. થોડા સમય પહેલાં, એટલે 12 મહિના પહેલાં, મને હિરલબેન ચૌધરી, એ સેમુદ્રાના તલાટી મંત્રી, મને મળેલ અને એમને મને વાત કરેલ કે ભાઈ, જે આપણા ખેતરોનું અને ઘરનું જે વેસ્ટ પાણી વરસાદનું વહી જાય છે, એ તમે તમારા પોતાના બોરમાં રિચાર્જ કરો તો એનાથી ફાયદો થશે. તો મેં એની તૈયારી બતાવી અને મારા ખેતરમાં અત્યારે 3-4 વીઘા જમીનનું ટોટલી પાણી વરસાદનું બધું બોરમાં ઉતારવા માટેની પ્રોસેસ થઈ ગઈ છે અને એનાથી મને મોટો ફાયદો બી થશે. અને આજુબાજુના ગામડામાં બી ખેડૂતો કહે છે કે એનાથી ફાયદો થશે, એટલે મને બી થવાનો જ છે. અને એના બદલમાં એ લોકોએ પંચાયત તરફથી કુંડી અને એનું ટોટલી જરૂરિયાત જે પણ વસ્તુઓ હતી એ એમને પૂરી પાડી છે અને જોડે રહી અને આ વસ્તુનું આખું પ્લાનિંગ મારા ખેતરમાં કરેલ છે.